અમલદારે ગતરોજ આકસ્મિક રોડ તપાસ દરમિયાન જૂના કુકરમુંડા ખાતેથી ગેરકાયદેસર અને રોયલ્ટી વગરની રેતી ભરીને જતી બે ટ્રકો ઝડપી પાડી હતી. બંને ટ્રકોને જપ્ત કરી આગળની કાર્યવાહી કરવા તાપી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો. કુકરમુંડા મામલતદાર કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ ગુજરાત ખનિજ તરફથી ગેરકાયદેસર ખાણની અટકાયત તથા પરિવહન અંગે સંગ્રહ નિયમો 2017 અન્વયે મામલતદારને કાયદેસરની કાર્યવાહી કરવા અધિકૃત સત્તાધિકારી તરીકે સત્તા મળેલ છે, જે અનુસંધાને ગતરોજ સાંજે જૂના કુકરમુંડા ખાતે રોડ સાઇડ આકસ્મિક તપાસમાં હતા. તે દરમિયાન ટ્રક નંબર MH18BA2541 તપાસણી કરતા રોયલ્ટી પાસ રજૂ કર્યો ન હતો, જેથી રોયલ્ટી પાસ વિના આશરે 29.360 ટન સાદી રેતી ગેરકાયદેસર વહન કરી રહી હતી. તેમજ બીજી ટ્રક નંબર GJ05AT1981 તપાસણી કરતા રોયલ્ટી પાસ રજૂ કરેલ છે, જેમાં આશરે 14.290 ટન સાદી રેતી ગેરકાયદેસર વહન કરતા બંને ટ્રકો ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણની અટકાયત તથા પરિવહન અંગે સંગ્રહ નિયમો 2017 મુજબ બંને ટ્રકો મામલતદારે ઝડપી પાડી કબજે કરી હતી. હાલ બંને ટ્રકોને કુકરમુંડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવી છે અને મામલતદાર દ્વારા નોટિસ ફટકારી આગળની કાર્યવાહી કરવા તાપી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કચેરીને રિપોર્ટ સુપ્રત કરાયો છે. મામલતદારે બે ટ્રકો ઝડપી પાડી કાર્યવાહી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે અહીં એ સવાલો ઊભા થાય છે કે નિઝર કુકરમુંડા તાલુકામાં રાત દિવસ બેફામ પડે દોડતી રેતી ટ્રકોમાંથી માત્ર બે જ ટ્રકો સામે કેમ કાર્યવાહી? તપાસ કરવામાં આવે તો બેફામ બની ગેરકાયદેસર દોડતી અનેક ટ્રકો ઝડપાઈ આવે એમ છે. સાંજે 6 વાગ્યા પછી રોયલ્ટી બંધ થઈ જતી હોય છે તો રાત્રે રોયલ્ટી વગરની રેતી વહન કરતી ટ્રકો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? માટે જોતા રહો જનસાક્ષી ન્યૂઝ અમારા આવતા અહેવાલમાં. હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી.